देशना सौथी लांबा पूर्वांचल एक्सप्रेसवे नु पीएम मोदी ना हस्ते लोकार्पण। मिराज सुखोई जगुआरे देखाड्यो दम, दुश्मन देशोना हाजा गगड्या। क्रिप्टोकरंसी पर नजर राखा मुद्दे नाणा, आईटी अने कायदा मंत्रालय देखरेख माटेनो मुसद्दो कर्यो तैयार। शियाळु सत्रमां क्रिप्टोकरंसी संबंधित बिल रजू कराई शके। भरूचमां 100થી વધુ લોકોના ધર્માંતરણમાં જેહાદની તાલીમ અપાતી હોવાનો ફરિયાદીનો દાવો। યુકેથી આવતું હતું ફંડ, તો આરોપી 1000થી વધુ સ્થળે ફર્યો। ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર અબ્દુલ્લા ફેફડાવાળાનો સામે આવ્યો વિડિયો। ગામલોકોની મદદ કરવાની આપી ખાતરી, સંદેશ લંડન સુધી પહોંચાડવાની કરી વાત। રાજ્યમાં લારીઓને હટાવવાનો મુદ્દો ગરમાયો, એસોસિએશને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો કર્યો નિર્ણય, તો સીઆર પાટીલે કહ્યું વેચાણ સામે નથી વિરોધ। બનાસકાંઠામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 4.1ની તીવ્રતાનો આંચકો। પાલનપુરથી 136 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ બનાસકાંઠામાં ભૂકંપ। તો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના 20 માછીમારો વાઘા બોર્ડરથી રવાના, આવતીકાલે સાંજે વડોદરા આવી પહોંચશે। રાજ્યમાં આવતીકાલથી મેડિકલની પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ, 28 નવેમ્બર સુધી ઓનલાઈન કરાવી શકાશે રજીસ્ટ્રેશન।